सरकारी कोविड हॉस्पिटल खाते 40 दिवस सुधी कोरोना सामे बात भेडी एक वृद्धे कोरोना ने हरावियो छे त्यारे हॉस्पिटल ना तंत्र द्वारा आ वृद्धने सम्मानित करी रजा आपवामां आवी हती। कोरोना पॉजिटिव आवता ज दर्दी अने तेना परिवार चिंतामां मुकाई जाय छे। आ जीवलेण रोग सामे जीत मेळवा सारવારની સાથે દુઆ અને પ્રાર્થનાઓ પણ શરૂ થઈ જાય છે। ગુજરાતના અન્ય શહેરોની સરખામણીએ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાની આગેવાનીમાં ડોક્ટર વ્યાસ, ડોક્ટર સોજિત્રા, ડોક્ટર ભાદરકા મેડમ, ડોક્ટર નિરાલી મેડમ, ડોક્ટર ધવલ કાથરોટિયા અને ડોક્ટર જોખિયા સહિતની ટીમ દ્વારા દર્દીઓની ખૂબ કાળજી લેવામાં આવે છે અને ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવે છે। આવા નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ ડોક્ટરની ટીમને કારણે પોરબંદરમાં લગભગ 55% જેટલા કોરોનાના દર્દીઓનો જીવ બચી ગયો છે। ખૂબ લાંબો સમય કોરોના સાથે લડીને પણ અનેક લોકો ઘરે આવ્યા છે, ત્યારે આવા જ એક વૃદ્ધને નવેમ્બર મહિનાની 20 તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કોવિડ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને તેમની પેરામેડિકલ ટીમની અથાગ મહેનત બાદ 40 દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ આ વૃદ્ધ સંપૂર્ણ સાજા થઈ ઘરે પહોંચ્યા છે। આટલા લાંબા સમય સુધી કોરોના સાથે બાથ ભીડનાર આ વૃદ્ધને હોસ્પિટલના તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર ડીએમ ઠાકોર ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર અત્રેની હોસ્પિટલમાં કોરોનાની હોસ્પિટલ બનાવવામાં આવેલ છે અને આ હોસ્પિટલમાં રમણીકભાઈ ઓધવજીભાઈ સાકરિયા ઉંમર વર્ષ 75 રહેવાસી પોરબંદરવાળાને કોરોના પોઝિટિવ આવતા તેઓને તારીખ 30/11/2020ના રોજ અત્રેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને તેઓને સઘન લગભગ 1 મહિનાની સારવાર આપતા તેઓ સાજા થઈ ગયેલ છે અને આજ રોજ તારીખ 1/1/2021ના રોજ તેઓ શ્રીને રજા આપવામાં આવે છે। આ દર્દીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન પણ હતું અને એમ છતાં પણ ઉંમરવાન વૃદ્ધ હોવા છતાં પણ રમણીકભાઈએ કોરોનાને હરાવ્યો છે। હું ડૉક્ટર જાડેજા જનરલ ફિઝિશિયન ભાવસીજી હોસ્પિટલ પોરબંદર, મારી સાથે છે ડૉક્ટર દશરથ સાહેબ મકવાણા સાહેબ, એ પણ જનરલ ફિઝિશિયન ભાવસીજી હોસ્પિટલ પોરબંદર, અને ધવલ કાથરોટિયા સાહેબ। અમારે ઇન્ટરવ્યૂ જે છે એ દેવાનું હતું કે એક અમારું પેશન્ટ જે છે એ અત્યંત ગંભીર હાલતમાંથી જે બાયપેપ ઉપર અને વેન્ટિલેટર ઉપર હતું એ પણ 40 દિવસની મહેનતે આજે સંપૂર્ણ રીતના તંદુરસ્ત થઈ અને ડિસ્ચાર્જ દેવામાં આવ્યો છે। એમાં બધાની મહેનત છે, દશરથ સાહેબની છે અને ધવલ સાહેબે એમને ફિઝિયોથેરાપી અને મેઇન વસ્તુ આમાં કસરત હોય એ કરાવી એના હિસાબે બહાર નીકળ્યા। એમને ખાસ અમે સ્પાયરોમીટર જેનાથી શ્વાસ લેવાનો એટલે આપણા લંગ્સ ફૂલે છે, ફૂલે એટલે એમાં ઓક્સિજન મળે છે, એના સિવાય એક નવીન ડિવાઇસ અપાકેલા ડિવાઇસ છે એનાથી અમે એમને એક્સરસાઇઝ કરાવતા જેમાં ફૂંક મારવાથી એમનો કફ છૂટો પડે અને ઓક્સિજન મળે છે। એવી રીતે એક્સરસાઇઝ કરાવી અને ધીમે ધીમે ઓટું ઘટાડી અને અમે એમને ડિસ્ચાર્જ કરેલા છે। પોરબંદરમાં આવૃત સાજા થઈ જતા તેમનો પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।